નમસ્કાર દર્શક મિત્રો, અબ તક સમાચારોમાં આપ સૌનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં રમાનાર ભારત વેસ્ટ ઇન્ડિઝની ટીમે નેટ પ્રેક્ટિસ કરી. બંને ટીમોએ પ્રથમ વિજેતા બનવાનો વિજય વિશ્વાસ દાખવ્યો. દેશભરમાં ગાંધીજીની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી. ઠેર ઠેર પ્રાર્થના સભા, સફાઈ અભિયાન, બાપુના વિચારોનું વાંચન સહિતના કાર્યક્રમો યોજાયા. સુરતમાં રાજ્યના પ્રથમ ટુ વે પંડિત દીનદયાળ ઉપાધ્યાય કેબલ બ્રિજનું સીએમ રૂપાણીના હસ્તે કરાયું લોકાર્પણ. પાક વીમા સહિતના મુદ્દે વડાલ આસપાસના 9 ગામોના ખેડૂતોના હલ્લા બોલ. ગામની બેંક ઓફ ઇન્ડિયા ખાતે મચાવ્યો હોબાળો. હવે જોઈએ સમાચાર વિગતવાર. આગામી તારીખ 4 ઓક્ટોબરના રોજ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચ રમાનાર છે, જેને પગલે આ બંને ટીમોનું રાજકોટ ખાતે આગમન થયું છે. વેસ્ટ ઇન્ડિઝ ટીમ ઇમ્પિરિયલ હોટલ તથા ઇન્ડિયા ટીમ ફોર્ચ્યુન હોટલ ખાતે પહોંચી હતી. સાથોસાથ બંને ટીમે મેચ પૂર્વ આખરી પ્રેક્ટિસ કરી હતી તથા બંને ટીમે પત્રકાર પરિષદ પણ સંબોધી હતી. It's an opportunity for each and every individual, particularly guys who are coming in, Prithvi, Mayank, Siraj. They all did well in domestic cricket, in India A matches. They all did well, so it's a reward for them, and it's an opportunity for each and every individual, not only for newcomers, but for all the players. It's an opportunity. As a team, we should do well, and personally also for each and every individual. If particular individual is set, it's they can make it count. As a batsman, they can score a big run. As a bowler, if you're going well, they can pick five or more wickets. But yeah, as a team, for us, each and every match, test match, is equally important. We're just looking to play to our strengths rather than thinking about opponents. It is important that we start off well. We have 2 practice sessions before test match starts. So yes, again, but it's an opportunity for everyone. Cricket against India, so look, we understand it's a huge task, but on the flip side, you know, there are some new faces in the Indian lineup. We're getting better and better each series. We're preparing better. We understand our game a lot more now. So look, we're not going to fear. We're going to respect. Obviously, you have to respect the opposition, but also the number one team. But you know, we're going to go out there and give it our all, and we're going to be fighting hard to the very end. દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ ઉજવાય છે ત્યારે બાપુની જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર સર્વધર્મ પ્રાર્થના સભા, સફાઈ અભિયાન, બાપુના વિચારોનું વાંચન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી યોજવામાં આવી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ ભારત સહિત સમગ્ર ગુજરાતમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા જુબેલી બાગ ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મેયર, મ્યુનિસિપલ કમિશનર, સાંસદ, મંત્રી, ધારાસભ્યો, ભાજપ તથા કોંગ્રેસના આગેવાનોએ ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરીને ગાંધીજીના વિચારધારાને યાદ કરી હતી. પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 150મી જન્મજયંતિ. દર વખતની જેમ 2 ઓક્ટોબરના દિવસે ભારતીય જનતા પાર્ટી કાર્યક્રમ દ્વારા પુષ્પાંજલિના કાર્યક્રમ કરવામાં આવે છે, પણ આ વર્ષે 150મી જન્મજયંતિ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અને પાર્ટી દ્વારા અનેક કાર્યક્રમો આપવામાં આવ્યા છે. તાજેતરમાં જ નરેન્દ્રભાઈ રાજકોટ આવીને ગયા અને એણે ગાંધીજી એ રાજકોટમાં ક્યાં છે, હવે ખરા અર્થમાં ગાંધીજી રાજકોટમાં આવ્યા છે એવી પ્રતીતિ. આપણે આલ્ફેડ હાઈસ્કૂલમાં રાજકોટ મહાનગરપાલિકાના માધ્યમથી એક ઇન્ટરનેશનલ કક્ષાનું મ્યુઝિયમ બનાવ્યું છે, જ્યાં ગાંધીજીના જીવનથી મૃત્યુથી માંડીને અભ્યાસથી માંડી એની લગ્ન જીવનની કારકિર્દી, આ તમામ એક અનુભૂતિ એ આપણને ત્યાં જોવા મળશે. તો ગાંધીજીના વિચારોમાંથી આ રાજકોટના યુવાનો, આવતું જનરેશન એમાંથી શીખીને આપણું રાજકોટ એ સ્વચ્છ રાજકોટ રહીએ, જે સ્વચ્છતાના ગાંધીજી આગ્રહી હતા એને પૂરા અર્થમાં પાલન કરે એવા આપના માધ્યમથી ખૂબ ખૂબ શુભકામના. રાજકોટના જોઈએ કોર્પોરેશન દ્વારા ઘણા બધા ગાંધીજીના વિચારો દ્વારા અનેક કાર્યક્રમો પણ થતા હોય છે, ત્યારે જે એનો જે સ્વચ્છતાનો જે છે કે સ્વચ્છતા હોવી જોઈએ એ વિચારો હું રજૂ કરું છું
અને લોકો સુધી પણ પહોંચાડું છું કે જો રાજકોટ સ્વચ્છ બનશે તો સૌનું આરોગ્ય અને એ લોકોની બધી રીતે પ્રગતિ થશે. મહાત્મા ગાંધી આ દેશના નહીં સમગ્ર વિશ્વની એક મહાન વિભૂતિ તરીકે, અને એમાંય ખાસ કરીને આપણા સૌનું ગૌરવ એ વાતનું છે કે મહાત્મા ગાંધીનો જન્મ સૌરાષ્ટ્રમાં પોરબંદર ખાતે થયો હતો અને એનું શિક્ષણ કાર્ય જે થયું એ રાજકોટમાં હતું. અને આજે 150મી જન્મ જયંતિએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એક સંદેશો આપ્યો છે કે મહાત્મા ગાંધીને સૌથી પ્રિયમાં પ્રિય કોઈ વસ્તુ હોય તો એ સ્વચ્છતા હતી. પૂજ્ય ગાંધીજીના 150મી જન્મ જયંતિનું જ્યારે આજે ઉજવણી થઈ રહ્યું છે આખા ભારત વર્ષમાં, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આલ્ફ્રેડ હાઈસ્કૂલથી એક પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા અત્યારે જ્યુબિલીમાં પણ પૂજ્ય ગાંધીજીને ફૂલહાર અને અન્ય તમામ કાર્યક્રમો પણ સાથે સાથે થાય છે. પૂજ્ય ગાંધીજીનું મુખ્ય નેમ હતું કે કન્સ્ટ્રક્ટિવ પ્રોગ્રામ અને પ્રભાત ફેરી અને અન્ય તમામ કાર્યક્રમો થકી તમામ લોકોના મનમાં રાષ્ટ્ર માટે કંઈ ના કંઈ કર્તવ્ય કરવાનું જાગના ભાવે અને લોકો પોતે પોતાની રીતે જે છે સ્વચ્છતા હોય, અન્ય તમામ બાબતો હોય, ગાંધીજીના જે વિચારધારા છે, જે આદર્શો છે, એ મૂલ્યોને પ્રતિબંધ કરે, મૂર્તિમંત કરે, એના માટે આ તમામ કન્સ્ટ્રક્ટિવ પ્રોગ્રામ્સ ખૂબ જ અગત્યનું છે. અને એક મહાત્મા ગાંધીજીના જે સ્વપ્નનું ભારત હતું એ સ્વપ્નનું ભારતને સાકાર કરવા માટે આ તમામ કાર્યક્રમો થકી લોકોને મેસેજ મળે, લોકો અવેર થાય અને ભવિષ્યમાં ખૂબ સરસ એક જે છે એ સ્વચ્છતા અને અન્ય તમામ બાબતોમાં લોકોનું જાગૃતિ કેળવાય એટલા માટે આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યું છે. તેમજ લાયન્સ ક્લબ મિડ ટાઉન અને વિનુભાઈ જસદણવાલા દ્વારા રાષ્ટ્રીય શાળા ખાતે એક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવી પેઢીને ગાંધીજીના મૂલ્યો વિચારોની માહિતી મળે તે માટે શહેરની તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે ગાંધીજી સાથે સંકળાયેલ વિવિધ વિષયો પર વક્તૃત્વ આપવામાં આવ્યું હતું. ગાંધીજીના વિચારો, એમના મૂલ્યો જીવંત રહે વિદ્યાર્થીઓમાં અને યુવાનોમાં એ માટે રાષ્ટ્રીય શાળામાં આ જ જગ્યાએ અમે 2 ઓક્ટોબરે દર વર્ષે કાર્યક્રમ કરીએ છીએ. છેલ્લા 4 વર્ષમાં સૌથી મોટા ગાંધીજીના ચશ્મા અમે ઘઉંથી બનાવેલા એક, જ્યારે ગાંધીજી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે તેના ક્લાસમાં એક ઇન્સ્પેક્ટર મિસ્ટર ગેલિસ આવ્યા હતા. તેમને બાળકોને 5 સ્પેલિંગ્સ લખવા આપ્યા હતા, તેમાંથી ગાંધીજીને એક વર્ડ કેટલ. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને પોસ્ટ વિભાગના સહયોગથી ગાંધીમાં હીરો વિષય પર ફિલાટેલિક એક્ઝિબિશનની સ્કૂલ કોલેજમાં 500 જેટલા વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. આ પ્રદર્શનમાં કુલ 10,000 ટિકિટ રાખવામાં આવી હતી, જેમાં 5 કરોડની 4 ટિકિટ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ એક્ઝિબિશન ઉદ્ઘાટન યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રોફેસર નીલાંબરી દવેના હસ્તે કરવામાં આવ્યું હતું. હાલ મહાત્મા ગાંધીજીને 150 વર્ષ એમના પૂર્ણ થતા હોય એટલે આ જન્મ જયંતિ એમની ઉજવવાના હેતુસર યુનિવર્સિટીના ફાર્મસી ડિપાર્ટમેન્ટ, કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ અને ઇન્ડિયન પોસ્ટલ સર્વિસ આ ત્રણેયના એક સંયુક્ત ઉપક્રમે આ ઉજવણી નિમિત્તે એક એક્ઝિબિશનની વ્યવસ્થા કરેલી છે. આ ગોઠવણીની અંદર જે જૂના જમાનાની બધી ટિકિટ્સ હોય અને એ આઝાદી પહેલાંની પણ ઘણી બધી પોસ્ટલ ટિકિટો, જૂના બધા રાજા રજવાડાઓની વખતની ટિકિટો, તેમના ફોટોગ્રાફ્સ, ગાંધીજીના પોતાના જીવનના ફોટોગ્રાફ્સ, બધા સાથેની મુલાકાતના ફોટોગ્રાફ્સ, આ બધી જ વસ્તુઓ આ એક્ઝિબિશનની અંદર ગોઠવવામાં આવી છે. આ આશય એ છે કે વિદ્યાર્થીઓ આ એક્ઝિબિશનનો લાભ લઈ શકે અને જૂના જમાનાની અંદર કઈ પ્રકારની ટિકિટો હતી, એનું શું મહત્ત્વ હતું, કઈ રીતેનું આખું ચલણ હતું, એ બધી માહિતી વિદ્યાર્થીઓને મળી શકે. અને પોસ્ટ છે એ કઈ રીતે વર્ક કરે છે ઇન્ડિયામાં, આ બધું જ વિદ્યાર્થીઓ સમજી શકે એ હેતુથી આ એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું. સવારે 10 વાગે આજે માનનીય કુલપતિ શ્રી મેડમ ડૉક્ટર નીલાંબરીબેન દવે અને ઇન્ડિયન પોસ્ટલ સર્વિસમાં જે રાજકોટ મેઇન ઓફિસમાં ઇન્સ્પેક્ટર તરીકે જે ફરજ બજાવે છે એ શ્રી જસાણી સાહેબ, એ બંનેના હાથે આજે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ એક્ઝિબિશનને ખુલ્લું મુકાયેલું હતું. ભવનોના અને અમુક સ્કૂલમાંથી પણ વિદ્યાર્થીઓએ
આ એક્ઝિબિશન નિહાળવા માટે ભાગ લીધો હતો. એટલે અત્યાર સુધીમાં લગભગ 500 થી 550 વિદ્યાર્થીઓએ આ એક્ઝિબિશનનો લાભ લીધો છે અને હજુ બીજા 300-400 વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા અથવા તો એનાથી પણ વધારે આ એક્ઝિબિશનની અંદર ભાગ લે તેવી પૂરેપૂરી શક્યતા છે. દરેક ભવનમાં અને અલગ અલગ ઘણી બધી સ્કૂલમાં અમે લેખિતમાં આ બાબતે જાણ કરેલી છે અને જેને કારણે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓ મોટા ભાગે આ એક્ઝિબિશનનો લાભ લઈ શકે તેવો એક હેતુથી આ ગોઠવણી કરવામાં આવેલ છે. આ ઉપરાંત જય જવાન જય કિસાનનો અદ્ભુત નારો આપીને પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે સમગ્ર દેશને એકસૂત્રતાના તાંતરે બાંધનારા ભારતના બીજા વડપ્રધાન સ્વર્ગસ્થ લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજકોટના મેયર બિનાબેન આચાર્ય, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ સહિતના આગેવાનોએ સ્વર્ગસ્થ પંડિતજીને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના જીવન કાર્યોને યાદ કર્યા હતા. લાલ બહાદુર શાસ્ત્રી જન્મ જયંતિ અને મહાત્મા ગાંધી આજે 2 ઓક્ટોબરના અનેક કાર્યક્રમો મહાકોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા છે અને રાજકોટ કોર્પોરેશન દ્વારા આજે બાળકોની પણ એક વિશાળ રેલી યોજવામાં આવી હતી અને સ્વચ્છતા ઉપર જે ગાંધીજીનો સંદેશ હતો એ પણ સમાજ સુધી પહોંચાડવાના અનેક બાળકો દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ છે. મોરબીમાં ગાંધી જયંતિ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓને વહીવટીતંત્ર દ્વારા વિશાળ રેલીનું આયોજન કરી ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાનગી શાળાઓના અને સરકારી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો રેલીમાં જોડાયા હતા અને મોરબીના ત્રિકોણ બાગમાં ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ આપી સર્વધર્મ સભા યોજાઈ હતી, જેમાં ગાંધીજીને ગમતા ગીતોનું ગુંજન કરવામાં આવ્યું હતું. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના નાનકડા ગામ વઢવાણમાં શિક્ષણ મેળવવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી ત્યારે ગાંધીજી દ્વારા વઢવાણ જોરાવરનગરની મધ્યે ધર્મશાળાની સ્થાપના કરવામાં આવી હતી. છતાં તંત્રની બેદરકારીના અભાવે આ શાળા હાલમાં નિમ્ન વિકસિત સ્વરૂપે છે. તો સત્વરે આ સ્કૂલ વધુને વધુ વિકસિત થાય તો સુરેન્દ્રનગર જિલ્લાના અને આજુબાજુના ગામ વઢવાણ અને જોરાવરનગર એમ બંને ગામોના વિદ્યાર્થીઓને લાભ લઈ શકે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે. દામનગર શહેરની ZM અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓ તથા સહજાનંદ એજ્યુકેશન ગુરુકુળના છાત્રો દ્વારા ગાંધીજીના આદર્શોને અનુસરવાના સંદેશ સાથે રેલી યોજાઈ હતી અને વિદ્યાર્થીઓ દ્વારા સાયકલ રેલીમાં સાદગી, સત્ય, પ્રેમ અને કરુણાના હૃદયસ્પર્શી સૂત્રો સાથે સમાજને સંદેશો પાઠવ્યો હતો. સુરતમાં રાજ્યનો પ્રથમ ટુ વે કેબલ બ્રિજ શહેરનું શાન બન્યું છે ત્યારે આ બ્રિજના ઉદ્ઘાટન વખતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને હસ્તે કરવામાં આવ્યું હતું, તેમજ સિટી બસ સેવા અને ફાયર ફાઇટરના અદ્યતન સાધનોની ફ્લેગ ઓફ કરી પ્રસ્થાપન કરાવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા. વડાલ આસપાસના 9 ગામના ખેડૂતોને પાક વીમો નહીં મળતા આશરે 500 જેટલા ખેડૂતોએ ગામની બેંક ઓફ ઇન્ડિયા ખાતે હોબાળો મચાવ્યો હતો, જેમાં ધારાસભ્ય હર્ષદ રીબળિયા, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ નટુભાઈ પોકિયા સહિતના ખેડૂતો બેંક સામે હલ્લાબોલ કરી ઉગ્ર વિરોધો કર્યા હતા, તેમજ પાક વીમો તાત્કાલિક આપવા માંગ ઉઠાવી હતી. ઘણા સમયથી રૂપિયાનું અવમૂલન થઈ રહ્યું છે તેમ છતાં સોનાના ભાવ સ્થિર ન રહેતા તેની આયાતમાં 500% તોતિંગ વધારો જોવા મળ્યો છે. આંકડા અનુસાર 2018-19ના બીજા ક્વાર્ટરમાં સોનાની આયાતમાં 19.5 મેટ્રિક ટન વધી હતી, તેમાં જેથી માર્ચ સુધીમાં સોનાનો ભાવ 40,000ની નજીક પહોંચી શકશે તેવી શક્યતાઓ નોંધાઈ છે. જે વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા શીતલ વેગડા. જી શીતલ, શું છે આ અંગેની વધુ વિગતો? જે હાલ વાત કરવામાં આવે તો સોનું એ સ્ત્રીઓનું એક અગત્યનું સંસાધન માનવામાં આવે છે, કારણ કે તેના ઉપર તેઓ રોકાણ કરતા હોય છે અને ખાસ કરીને ભારતીય સંસ્કૃતિની વાત કરે તો વર્ષોથી સોનું જે છે એક રોકાણનું એકમાત્ર સંસાધન છે. ત્યારે વાત કરીએ તો હાલ સોનાનું અવમૂલ્યન થતું રહ્યું છે એને લઈને અત્યારે સોનાની જે આયાત છે તેમાં 500% જેટલો વધારો થઈ ચૂક્યો છે. ત્યારે વાત કરીએ તો હમણાં જ
હાલના દિવસોની અંદર જ ઘણા બધા તહેવારો આવે છે, તેમજ આ ઉપરાંત લગ્ન ગાળો પણ આવવાનો છે. એ દરમિયાનમાં બધા લોકો સોનાની વધુ ને વધુ ખરીદી કરતા હોય છે અને સોનાને રોકાણનું એક સંસાધન પણ માનવામાં આવે છે. ત્યારે વાત કરીએ તો સોનાની આયાતમાં 500% જેટલો વધારો થયો છે અને ખાસ કરીને વિદેશ કરતાં ભારતમાં સોનાનું ખૂબ જ મહત્ત્વ છે, તેમજ સોનાની વધુ ખરીદી થતી હોય છે. ત્યારે ખાસ કરીને ડોલર સામે જે રૂપિયો જે ગગડી રહ્યો છે તેને જોતાં ગત વર્ષે સોનાનો ભાવ 30,000 રૂપિયા હતો, ત્યારે આ વર્ષે માર્ચ સુધીમાં કદાચ સોનાના ભાવ 40,000 રૂપિયા સુધી જઈ શકે તેવું છે. ત્યારે અત્યારે ખાસ વેપારીઓમાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે જો સોનાના ભાવ 30,000 જેટલો રહેશે તો આ વર્ષે જે ખરીદીનો માહોલ છે તે વધુ જામશે અને લોકો આરામથી ખરીદી કરી શકશે. જી, સમગ્ર વિગત આપવા બદલ આભાર શીતલ. ક્રિકેટ બોર્ડમાં સ્કેમ ફિક્સિંગ જેવા અનેક બનાવો બનતા રહે છે અને એક અને ભારતીય ક્રિકેટ જગતમાં કરોડોનો સટ્ટો રમાય છે, ત્યારે ક્રિકેટમાં પારદર્શકતા લાવવા માટે કેન્દ્રીય સૂચના આયોગે બીસીસીઆઈને માહિતીના અધિકારના ધારાધોરણો મુજબ કામ કરવાનો આદેશ આપ્યો છે, જેથી ક્રિકેટ બોર્ડમાં ચાલી રહેલ દરેક પ્રવૃત્તિઓ અંગે લોકોને જવાબ આપવા પડશે. જે વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા જિજ્ઞા ગઢવી. જિજ્ઞા, શું છે આ અંગેની વધુ વિગતો? જી ખુશી, ચોક્કસથી જણાવી દઉં કે ક્રિકેટ ક્ષેત્રે હાલ બહુ બધા સ્કેમ અને ફિક્સિંગ જોવા મળી રહ્યા છે. તેમાં પણ વાત કરીએ તો વધારે પડતા ગોટાળાને કારણે કેન્દ્રીય સૂચના આયોગ દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે કે બીસીસીઆઈને હવે આરટીઆઈ હેઠળ દાખલ કરવામાં આવશે અને બીસીસીઆઈ હવે આરટીઆઈના ધારાધોરણો મુજબ ચાલશે. ખાસ કરીને વાત કરીએ તો આરટીઆઈના ધારાધોરણો હેઠળ આવતા રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ સામાન્યથી સામાન્ય નાગરિક ક્રિકેટ ક્ષેત્રે ચાલતી તમામ માહિતીઓ મેળવી શકશે. જેમ કે વાત કરીએ તો કોઈ પણ ક્રિકેટર અને નિવૃત્ત થયેલા ક્રિકેટર માટે જે પણ ફંડ ફાળવવામાં આવે છે તેની પણ તમામ માહિતી લોકોને મળી રહેશે. સાથોસાથ જે તે ક્રિકેટર પાછળ જે તે ખર્ચની પણ તમામ વિગતો સામાન્ય માણસને મળી રહેશે. આરટીઆઈ હેઠળ આવવાથી તમામ લોકો વિગતો મેળવી શકશે કે કઈ રીતે બીસીસીઆઈનું કાર્ય થઈ રહ્યું છે અને આગામી દિવસોમાં એ જોવાનું રહેશે કે બીસીસીઆઈના આ નિર્ણયને કારણે કેવા કેવા સુધારણાઓ આવશે. સાથોસાથ વાત કરીએ તો બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારી દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે જો બીસીસીઆઈ હેઠળ જો આરટીઆઈ હેઠળ બીસીસીઆઈને દાખલ કરવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક ન્યૂઝ ચેનલ માટે ચટપટા ન્યૂઝ પણ બની શકશે અને નેશનલ લેવલે પણ આ બાબતની ચર્ચાઓ થઈ શકે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જ્યારે બીસીસીઆઈ આરટીઆઈ હેઠળ દાખલ થાય છે ત્યારે શું થશે, પારદર્શકતા વધશે કે પછી જૂના ગોટાળાઓ ખુલશે, તે હવે જોવાનું રહ્યું. જી, સમગ્ર વિગત આપવા બદલ આભાર જિજ્ઞા. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસ્યો છે, જેથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી તથા પાક વીમો ન મળતા લાઠીમાં ગ્રામસેવકોએ રેલી યોજી પર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું, જ્યારે ભાટિયામાં ખેડૂતોએ જામ કલ્યાણપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર ન કરતા ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે જે 125 મિલીમીટર કરતાં ઓછો વરસાદ પડ્યો છે એને માપદંડ 125 મિલીમીટરને લીધો છે. જે 16 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા એમાં રાજ્ય સરકારે નક્કી કરેલા 125 મિલીમીટરના માપદંડને રાજ્ય સરકારે જ તોડ્યો છે. કારણ કે જે 16 તાલુકાઓ ડિક્લેર કર્યા છે એમાંથી 3 તાલુકા એવા છે કે જેમાં 125 મિલીમીટર કરતાં વધારે વરસાદ પડ્યો છે. અને બીજું, અછતગ્રસ્તની જે મૂળ બાબતો છે એમાં છેલ્લા 30 વર્ષનો સરેરાશ વરસાદ લેવાનો હોય અને એની ચાલુ વર્ષે કેટલો વરસાદ પડ્યો છે એની ટકાવારી નક્કી કરવાની હોય, તો એ મુજબ જો જોઈએ તો કલ્યાણપુર તાલુકામાં માત્ર 21% જ વરસાદ પડ્યો છે અને રાજ્ય સરકારે 16 જે તાલુકાઓ જાહેર કર્યા છે એમાંથી 8 તાલુકા એવા છે કે જ્યાં 21.35% કરતાં વધારે વરસાદ પડ્યો છે. 64% છે, 58% છે, 45% છે, 30% છે, 25% છે એવા તાલુકાઓને અછતગ્રસ્ત સરકારે જાહેર કર્યા છે. માત્ર 21.35% જ્યાં વરસાદ પડ્યો છે એવા તાલુકાને અછતગ્રસ્ત રાજ્ય સરકારે જાહેર કર્યો નથી. ત્યારે રાજ્ય સરકારને એક સવાલ છે કે શું કલ્યાણપુર તાલુકો પાકિસ્તાનમાં છે? એ ગુજરાતમાં નથી, ગુજરાતનું અભિન્ન અંગ નથી. જો 16 તાલુકાઓને તમે અછતગ્રસ્ત જાહેર કરી શકતા હો તો કલ્યાણપુર તાલુકાને શા માટે અછતગ્રસ્ત જાહેર ન કર્યો?
અમને લાગે છે કે ક્યાંક રાજ્ય સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સૂતી છે, એટલે એને જગાડવા માટે, એને ઢંઢોળવા માટે આજે અમે ઢોલ નગારા અને થાળીઓ વગાડી અને રાજ્ય સરકારને કુંભકર્ણની નિંદ્રામાંથી તાત્કાલિક ઉઠાડી અને કલ્યાણપુર તાલુકાને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. જય હિન્દ, જય જવાન. સાસણગીરમાં વન વિભાગે કરેલ જાહેરાત અનુસાર અત્યાર સુધીમાં કુલ 21 સિંહોના મોત થયા છે, જેમાંથી 14 સિંહોના મોત પ્રોટોજોયા વાયરસથી થયા હોવાનું જાણવા મળ્યું છે. સિંહોના મોતના તાંડવ બાદ તંત્રએ હરકતમાં આવીને સિંહોની સાવચેતી માટે અમેરિકાથી દવાઓ મંગાવી છે. આગામી લોકસભાની ચૂંટણી પહેલા પાયાના સ્તર સુધી લોકસંપર્ક મજબૂત કરવા તથા પાર્ટી ફંડ એકઠું કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જનસંપર્ક અભિયાનનો ગાંધી જન્મજયંતિથી જનસંપર્ક અભિયાન પ્રારંભ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાની દ્વારા કરવામાં આવ્યો હતો. પરેશભાઈએ સ્થાનિક કોંગ્રેસી આગેવાનો સાથે શહેરના અનેક વિસ્તારોમાં ફરીને મોદી સરકારની નિષ્ફળતા વર્ણવી, જે લોકોને પાર્ટી ફંડ માટે અપીલ કરી હતી. જ્યારે પડદરીમાં પણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય, જનસંપર્ક યાત્રાના કન્વીનર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતનાઓ જોડાયા હતા. આજે અમારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૂચના અનુસાર ગાંધી જયંતિ નિમિત્તે કોંગ્રેસ પાર્ટીનો જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરેલ છે, જે અંતર્ગત પડધરી તાલુકામાં અમે આજે પડધરી શહેરની અંદર કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ શાંતિલાલ બોડા, ઉપપ્રમુખ શ્રી ભીમભાઈ, અમારા પાર્ટીના તમામ કાર્યકરો, મોરચાના સેલના પ્રમુખો, સક્રિય કાર્યકરો તથા જિલ્લા પંચાયત સભ્યો તમામે મળી અને એક સાથે જિલ્લા પંચાયત પડધરી તાલુકા શહેરની અંદર જનસંપર્ક બહોળા પ્રમાણમાં કરેલ છે. અંદાજે 5-6 કિલોમીટર ત્રિજ્યામાં અમે ફરી અને ડોર ટુ ડોર જનસંપર્ક કરી અને આ કાર્યક્રમની આજે અમે શરૂઆત કરેલ છે પડધરી તાલુકામાં. એમાં સૌએ સાથે મળી અને પ્રજાનો પણ ખૂબ સહકાર મળેલ છે. પ્રજા સરકારની મોંઘવારી, પેટ્રોલ ડીઝલના ભાવ વધારા, ખેડૂતોના પ્રશ્ને સરકારથી ત્રસ્ત છે ત્યારે પ્રજાએ અમને ખૂબ ખૂબ આવકાર આપેલ છે અને ભવિષ્યમાં પણ સાથે રહેવાનો કોલ આપેલ છે. 125 વર્ષ કરતા પહેલાં આ દેશમાં આઝાદીને જન્મ અપાવવા માટે જનેતા સ્વરૂપ કોંગ્રેસે સમગ્ર દેશમાં લોકો વતી, લોકો વડે અને લોકો માટે શાસન ચાલે એવો સંકલ્પ કર્યો હતો અને એ જ સંકલ્પમાં જન આશીર્વાદથી અંગ્રેજોની ગુલામીની ઝંઝીરો તોડી દેશ આઝાદ થયો હતો. આજ ફરી પાછા ક્યાંય ગુલામીની ઝંઝીરોમાં જકડાયા હોય એવી સ્થિતિનો સમગ્ર રાજ્ય અને રાષ્ટ્ર સામનો કરી રહ્યું છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતના 50,000 બૂથની અંદર જનસંપર્ક અભિયાનની શરૂઆત કરી છે. રાજ્ય અને રાષ્ટ્રની જરૂરિયાતો, શાસનમાં બેઠેલા લોકોની નિષ્ફળતા અને જન આશીર્વાદથી ફરી પાછી બીજી આઝાદીની લડાઈ માટે આશીર્વાદ લેવાની અમે આજથી શરૂઆત કરી રહ્યા છે. લોકો તનથી સમર્થન કરે, મનથી સમર્થન કરે, ધનથી સમર્થન કરે, દરેક વ્યક્તિના 1 રૂપિયાથી નવી આઝાદીની લડાઈની અમે શરૂઆત કરવા માટે લોકોને વિનંતી કરવાના છે. રાજકોટ રેલવે સ્ટેશન ખાતે ગાંધી જયંતિ ઉપલક્ષે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નોકરી નિરંકારી રેલવે સ્ટેશન રાજકોટ રેલવે સ્ટેશન ખાતે ગાંધી જયંતિ ઉપલક્ષે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિરંકારી સંસ્થા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. દેખીએ જો રેલવે હૈ 15 સપ્ટેમ્બર સે 2 ઓક્ટોબર ये पूरा पखवाड़ा मनाया है स्वच्छता के लिए. 15 तारीख से हमने स्टार्ट किया था और आज जो है उसका समाप्ति हो रही है. आज राजकोट स्टेशन पर हमारे साथ संत निरंकारी के वॉलंटियर अराउंड 200 लोग हैं और बीएपीएस संस्थान के भी जो है अराउंड 70 लोग यहाँ पर मौजूद हैं. उसके अलावा हमारे जो अधिकारीगण हैं, स्टाफ है, यहाँ पर पूरा क्लीनिंग का कार्य कर रहे हैं और इसके साथ ही जो है भक्तिनगर स्टेशन पर माही संस्था की ओर से स्वच्छता का कार्यक्रम हो रहा है. રાહુલ ગાંધીના સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા ગાંધીજી પર નિમ્ન કક્ષાના નિવેદનને લઈને ઉમરગામના સોલસુબા ખાતેના મુખ્ય માર્ગ પર તાલુકા અને શહેર ભાજપ પ્રમુખે વિરોધ પ્રદર્શન કર્યો હતો. આપણા ભારત દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા અત્યારે બની રહી છે, જે સ્ટેચ્યુ બની રહી છે, એના માટે જે રાહુલ ગાંધીએ
એનું જે અપમાનજનક શબ્દ આપણે ગાર્જિયન સ્પેશિયલ છે ચાઇના મેલ છે એવું જે આપણા સરદારનું અપમાન કરે છે જે બધા સમગ્ર ભારતીય જનતા પાર્ટી એમને કરે છે અને ખરેખર ત્યારથી છે એ સ્ટેચ્યુ સરદાર વલ્લભભાઈ પટેલ અને લોખંડી પુરુષ જેમણે જે આઝાદી મેળવવામાં તો સી પણ હતો જ પરંતુ આપણા ભારત દેશના 565 રજવાડીઓને એક કરીને અખંડ રાષ્ટ્રની સ્થાપના કરેલા એવા લોખંડી પુરુષનું જે રાહુલ ગાંધી અપમાન કર્યું છે એના લોખંડી જે આ જે સ્ટેચ્યુ છે એ ખરેખર એમાં જે લોખંડ વાપરવામાં આવે છે ભારત દેશના તમામ જે ખેડૂતો છે એ ખેડૂતોમાં જે લોખંડી સાધનો વાપરેલા ખેડૂતોના જે ઓજારો વાપરેલા એ ઓજારો ભેગા કરીને એમાંથી લોખંડ ગાડીને એનું આ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે તેમ છતાં પણ એ આજે રાહુલ ગાંધીએ એ આ સરદાર આપણા સરદારો જે અવગણના કરીને એમને જે એ એમનો એમને જે ચાઇના મેળ કહ્યું છે એના અમે સગર શબ્દમાં મોકલીએ છીએ. દેશમાં 8-18 ઓક્ટોબર સુધી સદ્ભાવના દિનની ઉજવણી કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે નલિયા એરફોર્સના 25 સાયકલ વીરો દ્વારા ગાંધીનગર સુધી સાયકલ યાત્રા યોજવામાં આવશે. આ સાયકલ વીરો ગાંધીગ્રામ સહિતની અન્ય શાળાઓની મુલાકાત કરી અમન અને શાંતિનો સંદેશો પાઠવશે. રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા થાણા પેકિંગમાં એક્સપાયરી ડેટ બદલવાના કૌભાંડમાં વિદ્યાનગર મેઇન રોડ ખાતે આવેલ ગઢડા સંચાલિત ગ્રામ શિલ્પ ખાદી ગ્રામ ઉદ્યોગ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય અધિકારીઓએ 287 કિલો પીકલ અને 7 લિટર સરબત સિરપનો નાશ કર્યો હતો અને ગોળકેરી અથાણાના નમૂના લેવામાં આવ્યા હતા. રાજકોટ જીએસટી કાયદા અંગે સેમિનારનું આયોજન તારીખ 22 ઓક્ટોબરના રોજ આઈસીઆઈસીઆઈ ભવન ખાતે ગ્રેટર રાજકોટ ચેમ્બર અને ડબલ્યુઆઈસીઆરસી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજકોટ બ્રાન્ચ તથા જીએસટી બાર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે 9:30 સાંજે 4 સુધી યોજવામાં આવશે. જે વિશે વધુ માહિતી આપવા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ ધનસુખભાઈ વોરા સહિતનાઓએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. એટલે હવે મીના બી મીના એક આખું મોક રેડ મોક રેડ કરવી છે મોક રેડ કરવાનો છે બહુ સ્પીડમાં આવશે બહુ બહુ સ્પીડમાં આવશે અમે લા મેનુ કરાવજો એમ નહીં સાહેબ ઓક્ટોબર પૂરો થઈ પહેલા કરાવજો અમે તો 56 ની છાતી વર્ષોથી રાખી છે અમે અમે તો મોક રેડમાં તો શું એક્ચ્યુઅલ પિક્ચર જ ઊભું કરશું ભાઈ આ પ્રશ્ન હોય તો શું કરવાનું આ હોય તો શું કરવાનું ના ખરેખર એક્ચ્યુઅલ જરૂર છે લોકોને ખબર અમે સાહેબ અધિકારીઓને ઓપન હાઉસમાં અધિકારીઓને એમ કહી દીધું છે કે તમે આ રીતે તમે કરો છો એ વ્યાજબી નથી. ડઝ ઇટ ઇન વિધિન ધ નહીં અમે કમિશનરને એમ કીધું હતું કે શેને માટેનું ટાર્ગેટ ટાર્ગેટ કેના આધારે તમે ટાર્ગેટ આપે આજે ટેક્સ કલેક્શનનું ટાર્ગેટ શેના આધારે માર્કેટમાં ટર્નઓવર છે અમારી પાસે બિઝનેસ નથી આગલા વર્ષના આગલા વર્ષે મારી પાસે બિઝનેસ હતો તો મારી પાસે પ્રોફિટ થયો છે આ વર્ષે બિઝનેસ નથી મારો પ્રોફિટ ન થાય ટાર્ગેટ તમે શેની ઉપર નક્કી કરો છો બે વર્ષમાં વરસાદ ક્યાંથી મળશે. સાબરકાંઠાના ઇલોલ ગામે ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારનો 1.5 વર્ષનો બાળક રમતા રમતા 60 ફૂટ ઊંડા બોરમાં પડી જતા ચકચાર મચી હતી. તેમજ કલાકોના રેસ્ક્યુ બાદ બાળકને બચાવી ન શકાતા બોરમાં જ બાળકની દફન વિધિ કરવામાં આવી હતી. આશરે કાલે 7:30 વાગે રાત્રે મેરપુરાથી ઇલોલની વચ્ચે કોઈ ખેતરની બોરની અંદર 1.5 વર્ષનો નાનો છોકરો ફસાયેલ છે તે રીતના મેસેજ મળ્યા હતા. અહીંયા આગળ સ્થળ ઉપર 9 વાગ્યાથી આવીને અત્યાર સુધી સવારે 6 વાગ્યા સુધી કામગીરી કરી હતી. જ્યારે શરૂઆતના તબક્કે આવ્યા હતા ત્યારે ખાલી છોકરાનું ફેસ નહીં પણ કશું જ કોઈ પણ શરીરનો કોઈ ભાગ નહીં ખાલી માથાના વાર જ દેખાતા હતા. એના પછી ધીમે ધીમે રોપના દ્વારા ગાડીઓ બનાવી અને એનો હાથ જેવો ભાગ હતો તેને સંપૂર્ણપણે બહાર કાઢેલ હતો પણ તપાસ કરતાં ખબર પડી કે છેલ્લે 20 ફૂટ જ્યારે આવી ગયું ત્યારે એ છોકરો પાછો ગાડીઓમાંથી નીકળી અને નીચે બોરમાં ફસાઈ ગયેલો હતો. અમદાવાદથી કોલ મેડલ 9:30 અમે અહીંયા બોરના સ્થળ ઉપર આવી ગયા. આવીને જોયું તો અંદર એક નાનું બાળક હતા. હવે એ અમે કાઢવાનો પ્રયત્ન કર્યો 9:30. ઘણી વાર બંધાણો થોડું આવીને છૂટી જાય એના કપડાં બી અમે ઉપરાય હોય એ બી થાય. છેલ્લે વહેલી સવારે લગભગ 5-1 વાગ્યાની આસપાસ અમે એનો હાથ બાંધી દીધો. હાથ બાંધી જેવું ઉપર ખેંચતા હતા તો હવે એને સૂજનની હિસાબે કે ગમે એમ હિસાબે એ થોડું ફૂલી ગયું એટલે બહાર નીકળવામાં બહુ તકલીફ પડી. 20 ફૂટ બહાર હતો એમાં એનું કોઈ પણ એક અંગ છૂટું પડી ગયું. એની હિસાબે ટોટલ બાળક છે એ બોરની અંદર જતું રહ્યું છે એટલે હવે નીકાળવામાં કોઈ શક્ય નથી. આ કામમાં સાહેબ કેટલા કલાક લાગેલા?
અમે 9:30 પહોંચ્યા હતા ને અત્યારે બસ અમે 6 વાગે 6:30 અમારું ઓપરેશન પૂરું કર્યું. આગળની કોઈ કાર્યવાહી બસ હવે આવે છે, કલેક્ટર સાહેબ આવે, એસડીએમ આવે છે ને એ શું ડિસિઝન લેશે કે અંદર જ એની દફન વિધિ કરે છે કે શું એ હવે એમનો પ્રશ્ન. સાબરકાંઠા જિલ્લામાં આવેલું ઇલોન ગામની અંદર એક બાળક જે બોરવેલમાં જે ફસાયેલું હતું, જે અત્યારે 12 કલાક થવા આવ્યા છતાં પણ હજી કોઈ એની સફળતા મળી નથી. ભારે જહેમત ઉઠાવ્યા બાદ પણ હજી એ રાહુલ નામનો જે બાળક છે એને કાઢવામાં આવ્યો નથી. જ્યારે હાલ જે NDRFની ટીમ પણ આવી છે અને આખી રાત સુધી જે અમદાવાદની મ્યુનિસિપાલિટીના જે વર્કરો આવ્યા હતા એમને કામગીરી કરી પરંતુ સફળતા મળી નથી. અબતક ગ્રુપ સાબરકાંઠા, સંજય દીક્ષિત. અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે સિંચાઈનું પાણી ગ્રામજનને મળે તેવી માંગણી કરી છે. મારું વાવડી છે, મારું નામ મહેશ પાચાભાઈ સોનારા છે. અમારે 15 દિવસથી આ કેનાલ છૂટી ગઈ છે. અમારા સાહેબોને વારંવાર નિવેદન કરતાય, કોઈ સાહેબો સ્થળ ઉપરથી નિવેદન લઈ જતાય, કોઈ કામ કરતા નથી, કોઈ જવાબ દેતા નથી. વારંવાર અમારા અત્યારે પાક તમે નિષ્ફળ જાય એવી પોઝિશન પૂરેપૂરી છે. પાક બહુ નિષ્ફળ જવાની શક્યતા છે. 90% ફોર્મ ભરેલા છે ગામના, 2100 વીઘાનો ફોર્મ ભરેલા છે. બધી રજૂઆત કરતાય, કોઈ સાહેબો સ્થળ ઉપર આવતા નથી. મેઇન કેનાલ ઉપર ઠૈયા મારેલા છે. અમારે પાણી પહોંચતું હેરાન થતા ગામજનો સહિત બધા, કોઈ સાહેબોનો જવાબ અમને મળતો નથી સંતોષકારક. અને આજ 15 દિવસથી એટલા હેરાન થાય છે, છતાંય પાણી આવતું નથી. અમારા અત્યારે વાવેલા અત્યારે ઊભા પાકને નુકસાની છે. અમે ઉપર લેવલ સુધી જે એવા સાહેબોને કીધું પણ સાહેબોનો કોઈ જવાબ અમને મળતો નથી. કોઈ ખાતું, કોઈ રક્ષણ કાંઈ મળતું નથી. અંદરોઅંદર ખેડૂતો બાજી લીધા છે એવા પોઝિશન હોત થઈ ગઈ છે અત્યારે. અમારે અત્યારે તમે સરકારને અમારું એવું નિવેદન છે કે તાત્કાલિક ધોરણે આનું અને અમને પાણી પહોંચાડે અને અમારા પાકને જીવિત રાખવા માટે પૂરેપૂરી સહાય કરે. અને છતાંય જો અમારું તાત્કાલિક નિર્ણય નહીં આવતા અમે કાલથી ભૂખ હડતાલ ઉપર ઉતારવા પણ તૈયાર છીએ. જો અમારું તાત્કાલિક નિર્ણય નહીં આવે તો અમે કાલથી ભૂખ હડતાલ ઉપર કચેરીએ બેસવાના છીએ. બપોરના 12 વાગે મહેતા સાહેબને જાણ કરતા મહેતા સાહેબ સ્થળ ઉપર આવ્યા નથી. કોઈ જવાબદાર વ્યક્તિ અમને કોઈ જવાબ આપતા નથી. 31 અને 32ને જે અમારી માઇનર મેઇન કેનાલ આવે છે અહીંયાથી ઠૈયા માર્યા છે અને અમને પાણી પોગવા ન દેવાના પૂરેપૂરા પ્રયત્નો હાલે છે અને કોઈ જવાબદાર વ્યક્તિ અમને અમારું સાંભળતી નથી. અમને જવાબ મળતો નથી સંતોષકારક ક્યાંય પણ. આટલું કરતાય અને એ લોકોને પૂરા ફોર્મ ન હોવા છતાંય એમણે પાણી બગડે છે અને પાણી ખરાબવામાં જાય છે અને પાણી પાતાય નથી અને વગર ફોર્મે એમણે દાદાગીરીથી પાણી વારવા અમને હેરાન હોતન કરે છે અને અમારે માથાકૂટો હોતન થાય છે. વારંવાર સ્થળ ઉપર કોઈ જવાબદાર વ્યક્તિ અમને આવતું જ નથી, કોઈ પ્રોત્સાહન આપતું નથી. સાહેબો આવે છે છતાંય જોઈ છે મોનોપોલી હાલે છે. સાહેબોની અંડરગ્રાઉન્ડ કેવું હોય કેવું હોય મોનોપોલી છે, આમાં કંઈ સમજાતું નથી. ખેડૂતો અંદરોઅંદર બાજે છે. જામનગર તાલુકામાં આશરે 10 ગામના ખેડૂતોએ સસોઈ ડેમમાંથી પીવાનું પાણી આપવાના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ જો સિંચાઈ માટે પાણી નહીં મળે તો આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. સરકાર આપણે જે સાહેબ છે મહેતા સાહેબ એનું પાણી સ્થળ ઉપર ફૂટ આપવામાં આવે તો અમારો પાક બચી જાય અને 18 દિવસ જેવું પાણી હાલે અને પાણી આપશે સરકાર તો અમે વ્યવસ્થિત સરકાર બધા ખેડૂત બધા સમજ તો અમે પીવા માટે એંગ જ છીએ સાહેબ, એના એ અમારો વિરોધ નથી. પીવા માટે જોઈએ તો પનાળ ડેમનું નીચે પાણી બધું આવ્યું જાય છે, એ કેમ પીવા માટે સાહેબ નથી કાઢતા? મળે માંડવીના બરાબર તો ખાતરના ભાવ સાહેબ હવે ગઈ રાતે ટીવીમાં જોયું 60 રૂપિયા ચડી ગયા, 1250 મહિલા 1310 થઈ ગયા. ઢેબરભાઈ સેવા સંઘ ટ્રસ્ટ અને યશસ્વી પ્રકાશક પ્રવીણ પ્રકાશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હેમુગઢવી નાટ્ય ગૃહ ખાતે ખાદી ગ્રામોદ્યોગ કમિશનરના પૂર્વ પ્રમુખ દેવેન્દ્ર કુમારના ગીતામૃત ભક્તિયોગ અને ગીતામુગ સ્થિતિ યજ્ઞના લક્ષણો પુસ્તકોનું વિમોચન અને ખાદી હુંડીનું વિતરણ પૂજ્ય મોરારી બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જન્મ દિવસે જે વિશ્વમાં અહિંસા દિવસ તરીકે ઉજવાય છે અને તે પણ રાજકોટમાં જે
રાજકોટ મારી દ્રષ્ટિએ ધર્મજગતની ભાષા કહું તો ગાંધી બાપુનું પ્રસાદીનું નગર કહેવાય. અહીંયા એ ભણ્યા, અહીંયા રહે, કેટલી સંસ્થાઓ અહીંયા ચાલે છે. એવા એક સ્થાનમાં અને ગાંધી વિચારધારાથી સિંચિત આપણા દેવેન્દ્રભાઈ દેસાઈ એમના ગાંધી બાપુના પ્રિય ગ્રંથ ભગવદ્ ગીતા પરના બે અધ્યાય પરનું સંપાદન આજના દિવસે આપણને સૌને સુલભ થાય છે એની પ્રસન્નતા વ્યક્ત કરું છું. આપના દર્શકો માટે ગાંધી જયંતિની બધાય શુભકામના. સાબરકાંઠા જિલ્લાના ઢુંઢર ગામે 14 માસની બાળકી પર થયેલ રેપ મામલે સમગ્ર જિલ્લામાં વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે હિંમતનગરના રાયગઢ ગામમાં આજુબાજુના 7થી વધુ ગામના લોકો એકત્રિત થઈને બાળકીને ન્યાય મળે તે માટે કેન્ડલ માર્ચ યોજી હતી અને આરોપી ફાંસીની સજા મળે તેવી પણ માંગણી કરી હતી. આ ઉપરાંત જિલ્લાના ગામો સજ્જડ બંધ રાખ્યા હતા. આ મુદ્દે પીડિતાના પરિવારજનોના સહાયતા આપવા માટે ધારાસભ્યો, સાંસદ સહિતના ભાજપ અગ્રણીઓ ઉમટી પડ્યા હતા. અહીંયાથી અમને ગામભોઈ અને રાયગઢ અને હિંમતનગર બંધનું એલાન આપ્યું હતું, તેની અંદર ગામભોઈમાં અમને સારો પ્રતિસાદ મળ્યો છે. સજ્જડ બંધ છે, તેમજ રાયગઢ પણ સંપૂર્ણ બંધ છે. હાઈવેની ટોટલી હોટલો બંધ બંધ છે. અહિંસક પ્રદર્શન રહેશે અમારું. અમને પોલીસનો પણ સારો સપોર્ટ મળ્યો છે અને જનતાએ પણ અમને ખૂબ સાથ આપ્યો છે. આ વિસ્તારમાં જે એક નાની ફૂલ જેવી બાળકી, 14 માસની બાળકી ઉપર જે જઘન્ય કૃત્ય થયું છે, ત્યાંથી આખા વિસ્તારમાં એક જબરજસ્ત આક્રોશ અને દુઃખની લાગણી ઊભી થઈ છે અને એના પરિણામ સ્વરૂપ આજે ગાંભોઈ અને આજુબાજુના બધા બજારો બંધ છે અને અહીંયા મોટી સંખ્યામાં લોકો એ ફેમિલીને સાંત્વના આપવા માટે આવ્યા છે. ધારાસભ્યશ્રી પણ આવ્યા છે અને આ જે કૃત્ય બન્યું છે એમાં જે પરપ્રાંતીય જે મજૂરો અહીંયા ફેક્ટરીમાં રહ્યા છે અને એમના દ્વારા આ કૃત્ય થયા, આ ચોથો બનાવ છે. મહંત શામળદાસ બાપુના સાનિધ્યમાં દર વર્ષે હડમતિયા પાલણ પીર મેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે 3-6 ઓક્ટોબર સુધી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથોસાથ શામળદાસ બાપુ દ્વારા 3.5 દિવસ માટે હરિહર ખુલ્લું મૂકવામાં આવશે, જે વિશે વધુ માહિતી આપવા શામળદાસ બાપુ સહિતના અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. ઘોઘાવદર દાસી જીવણ સાહેબની જગ્યાના મહંત ગોંડલ તાલુકાનું ઘોઘાવદર ગામમાં દાસી જીવણ સાહેબની જગ્યા આવેલ છે. આ જગ્યાના મહંત તરીકે હું હડમતિયા પાલનપીરના મેળામાં 3.5 દિવસ અણક્ષેત્ર ચલાવું છું. એમાં કાલથી હડમતિયા મેળો ચાલુ થાય છે. આ મેળામાં જે અણક્ષેત્ર ઉતારો બાંધીએ છીએ, આ અણક્ષેત્રમાં નેજો ચડાવી અને રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા તથા શ્રીમતી ગીતાબેન લાખાભાઈ સાગઠિયાના વરદ હસ્તે ઉતારામાં નેજો ચડાવી હરિહર ખુલ્લું મૂકવામાં આવશે. ઓખા બેટના દરિયા કિનારાની ફેરી બોટ સર્વિસથી પોતાની રોજીરોટી મેળવે છે. છેલ્લા 8 વર્ષમાં આ સર્વિસ બોટનું ભાડું 8 રૂપિયા હતું, જેથી અનેકવાર માછીમારો દ્વારા મેરીટાઈમ બોર્ડને રજૂઆત કરતા અંતે આ ભાડું વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું છે, જેથી ખલાસીઓમાં ખુશીની લાગણી વ્યાપી હતી. એક યાત્રાધામ ગણાતું એવું બેટ દ્વારકા, કે જેમાં હજારો યાત્રાળુઓ પ્રવાસ માટે આવતા હોય છે, આ પ્રવાસ એ લોકોને બોટ મારફતે જવું પડતું હોય છે. ઘણા સમયથી આ બોટનું ભાડું 8 રૂપિયા હતું. બોટ માલિકો આ મોંઘવારીને પહોંચી વળવા માટે વારંવાર એ લોકોએ ભાડું વધારવા માટે રજૂઆત કરેલી હતી, પરંતુ ઘણી બધી રજૂઆતોને અંતે આજે એઓનું મહેનત છે એ રંગ લાવી અને આજે બોટનું ભાડું 8 રૂપિયાથી વધારી અને 20 રૂપિયા કરવામાં આવ્યું. આ સફળતાને એ લોકોએ ફાળો જે છે એ ગુજરાત મેરીટાઈમ બોર્ડના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફિસર સાહેબ શ્રી મિશ્રા સાહેબને એ લોકોએ શ્રેય આપેલો છે. તેઓએ મિશ્રા સાહેબનો અને તેમના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનેલો છે કે જેઓની રજૂઆતને ધ્યાનમાં લઈ અને મોંઘવારીમાં એ લોકોને મદદરૂપ થયા અને એ લોકોનું જે માંગ હતી એ માંગ પૂરી કરી. હાલ ખેતીમાં પરિવર્તન યુગ ચાલી રહ્યો છે, ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે આંબા પાકની તજજ્ઞતા ઉપર દિવસીય સેમિનાર યોજાયો હતો. આ વર્કશોપનું ઉદ્ઘાટન કુલપતિ ડોક્ટર એ આર પાઠકે કર્યું હતું. આ સેમિનારમાં 200 બાગાયતી ખેડૂતોએ લાભ લીધો હતો, જેમાં બાગાયતી અધિકારીઓ તેમજ વૈજ્ઞાનિકો દ્વારા આંબા પાકની ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ, જૂના આંબાનું નવીનીકરણ, પોષણ વ્યવસ્થા તથા જીવન નિયંત્રણ પર વિસ્તૃત માર્ગદર્શન ખેડૂતોને આપવામાં આવ્યું હતું. આંબા પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ ઉપરનો એક દિવસનો સેમિનાર છે, જેમાં
સૌરાષ્ટ્રના મોટાભાગના બધા જ વિસ્તારોમાં જ્યાં આંબાનું વાવેતર થાય છે, બધા જ ખેડૂત ભાઈઓ અંદાજે 200 થી 200 જેટલા ખેડૂત ભાઈઓ પધાર્યા છે. આ કાર્યક્રમ બાગાયત વિભાગે અને અગ્રિકલ્ચર મિશન દ્વારા યોજાયો છે, જેમાં આંબાના પાકની ખેતી પદ્ધતિમાં થતી મુશ્કેલીઓ, ખાસ કરીને જાતની પસંદગીથી માંડી અને રોગ જીવાતનું નિયંત્રણ, ધનિષ્ઠ ખેતી પદ્ધતિ, કલટાર કે ક્યારે આપવું વગેરે બાબતોની અને એની મૂલ્યવર્ધન બાબતોની પણ આજે ખેડૂતોને માર્ગદર્શન આપવાનું છે. આમ જોઈએ તો તમામ પાકો તરફ નજર કરીએ તો વધારેમાં વધારે સારામાં સારી ડિમાન્ડ હોય, સારું માર્કેટ હોય તો ખાસ કેસર કેરીનું છે. એમાં ખાસ કરીને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની કેરી સમગ્ર વિશ્વમાં વખણાય છે અને આ પાક અત્યારે નિષ્ફળતાને હારે છે. એનું મેઇન કારણ છે આપણું જૂનું વાવેતર. હવે એને જો હાઇડલ સિટીમાં ફેરવવામાં આવે તો ખેડૂતો અને ઘણો જ ફાયદો થાય એમ છે, સારામાં સારું વળતર મળે છે ભવિષ્ય. બીજા વિશ્વયુદ્ધ વખતે સમગ્ર વિશ્વમાંથી પોલેન્ડના બાળકોને જાકારો મળી રહ્યો હતો, ત્યારે જામનગરના જામ સાહેબ દ્વારા પોલેન્ડના 300 થી વધુ બાળકોને જામનગર નજીક આવેલી બાલાચડી સૈનિક સ્કૂલમાં આશ્રય આપ્યો હતો અને બાળકોને કોઈ જ પ્રકારની તકલીફ ન પડે તે માટેની વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. ત્યારે જામનગરમાં પોલેન્ડની આઝાદીના 100 વર્ષની ઉજવણીના ભાગરૂપે સૈનિક સ્કૂલ બાલાચડીમાં રંગારંગ કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે જામનગરના ધારાસભ્ય સહિતના આગેવાનો, જામનગરના રાજવી પરિવાર વતી ક્રિકેટ અજય જાડેજા તેમજ અન્ય પરિવારના સદસ્યો હાજર રહ્યા હતા. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી પર્યાવરણ અને પ્રકૃતિ માટે અને પર્યાવરણ બાબતે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરતી લાખોટા નેચર ક્લબ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરાયો હતો અને લાખોટા નેચર ક્લબ દ્વારા જામનગરમાં આવેલા સરદારનગર ખાતે 60 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ તકે સંસ્થાના ઉપપ્રમુખ જગતભાઈ રાવલ, સુરેશભાઈ જોશી, મંત્રી સંદીપભાઈ વ્યાસ, ખજાનચી કમલેશભાઈ રાવત તથા અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું કમલેશ રાવત, રાખોટા નેચર ક્લબમાંથી. વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી થઈ રહી છે, તેના ભાગરૂપે અમારી ક્લબ દ્વારા આજરોજ સરદારનગરના ખૂણા ઉપર વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અમારી સંસ્થા આપ સબ જાણતા જશો એ પ્રમાણે લાખોટા નેચર ક્લબ જામનગરમાં અને જામનગરની આસપાસમાં પર્યાવરણ તેમજ વૃક્ષોને બચાવવાનું કામ કરતી એકમાત્ર સંસ્થા છે. આગામી તારીખ 2 તારીખથી 1 વીક દરમિયાન જે વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી થઈ રહી છે તેના ભાગરૂપે આજે અમે વૃક્ષારોપણનો પ્લાન્ટેશનનો કાર્યક્રમ રાખેલો છે. સાથે સાથે મારા સનનો જન્મદિવસ પણ હતો તેને બી ઉજવણીના કાર્યક્રમ રૂપે પ્લાન્ટેશનનો કાર્યક્રમ રાખેલો છે. આપ સૌને ખ્યાલ હશે તે પ્રમાણે વૃક્ષોનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે તેના અનુસંધાને આજે દેશી કુળના ઝાડવા એટલે કે આંબલો, પીપળો, વડલો, કરંજ, ઉમરો તે મુજબના ઝાડનું અમે આજે વાવેતર કરી રહ્યા છીએ. વૃક્ષો આપને જે ખ્યાલ જ છે તે પ્રમાણે આપણે આજે જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેના ભાગરૂપે વૃક્ષો આપને બહુ જ મહત્ત્વની ફાયદાકારક છે. પશુ પક્ષીઓને પણ તે આશરો આપે છે, તે હેતુથી અમે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ અત્યારે રાખેલો છે. નમસ્કાર. સેલવાસ પર્યટન વિભાગ દ્વારા અઠવાડિયા બુક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં કટાર લેખક સૌરભ શાહના વક્તવ્યનું તેમજ છત્તીસગઢની લોકગીત કલાકાર પદ્મભૂષણ ત્રિજનબાઈના જશ્નએ અમન કાર્યક્રમનું સવિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રશાસક પ્રફુલ્લ પટેલ સહિતનાઓ ખાસ હાજર રહ્યા હતા. लगा क्योंकि हम लोग का जो फोकस होता है वो छोटी जगह ही होती है, क्योंकि वहाँ पे उतनी फैसिलिटी नहीं होती जो बड़े शहरों में होता है. तो और यहाँ लोकल एडमिनिस्ट्रेशन भी काफ़ी हेल्प किया है जिससे ये सब पॉसिबल हो पाया और इसी पर्पस से एजुकेशन डिपार्टमेंट का काफ़ी इनिशिएटिव ले रहे हैं. वो स्कूल्स वगैरह को भी इंस्ट्रक्शन दिया है कि वो बच्चे को लेकर के आएँ और दूर दराज जो भी है सारे हर जगह से बच्चे वगैरह को आने का उन्होंने आश्वासन दिया है. तो वो बहुत बड़ी चीज़ है क्योंकि ये बच्चे जब स्कूल से आएंगे वो देखेंगे कि यहाँ पे क्या क्या एक्टिविटी हो रही है, कि किस तरह की किताबें यहाँ पे डिस्प्ले हैं, वो अपनी पसंद की किताबें खरीद सकते हैं. ज़्यादातर 4 लैंग्वेजेज की किताबें हैं, इंग्लिश, हिंदी और मराठी और गुजराती. इसमें कम से कम 30,000 से ज़्यादा टाइटल्स हैं और हर एज ग्रुप के लिए है, बच्चों के लिए है, बड़ों के लिए है, हिस्ट्री है, साइंस है, हर टॉपिक पे यहाँ से ही कहेंगे कि ये एक बहुत अच्छा अपॉर्चुनिटी है. आपके शहरों में हम लोग यहाँ पे इतना बड़ा इवेंट कर रहे हैं तो आएँ, किताब देखें, अपनी पसंद की किताब खरीदें, ये क्योंकि ये एक बहुत बड़ी मौका मिला है, उसका फ़ायदा उठाएँ.
ઓખા કેન્દ્રીય વિદ્યાલય સ્કૂલમાં લેંગ્વેજ લેબનો શુભ પ્રારંભ સહાયક આયુક્ત કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અમદાવાદના ઉપાધ્યક્ષ આરએમ ભાભોરેને હસ્તે કરવામાં આવ્યું હતું. આ લેબમાં વિદ્યાર્થીઓને એક સાથે 23 કોમ્પ્યુટરમાં ભાષા અંગેનો અભ્યાસ કરાવવામાં આવશે, જેની વિગતવાર માહિતી શાળાના આચાર્ય અનિલ કુમાર જૈન સરે આપી હતી તથા ઉપાધ્યક્ષે ઓખા કેવી સ્કૂલની શિક્ષણ નિરીક્ષણ કરી તમામ વર્ગખંડોનું નિરીક્ષણ કર્યું હતું અને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને રૂબરૂ મળી શિક્ષણ વિશેની સચોટ માહિતી આપી હતી. પ્રાચાર્ય કેન્દ્રીય વિદ્યાલય ઓખા, મેને 1 અક્ટૂબર 2002 મેં કેન્દ્રીય વિદ્યાલય સંગઠન મેં અપની સેવાએં પ્રારંભ કી ઓર આજ ચૂંકિ 1 અક્ટૂબર 2018 હૈ તો મેને ઇસ ઓર્ગેનાઇઝેશન મેં ઇસ સંગઠન મેં 16 વર્ષ પૂરે કર લીએ હૈ. આજ કે દિન મેં દેશ કે સમસ્ત દેશવાસીઓ કો તથા બચ્ચો કો ગાંધીજીકી 150મી વર્ષગાંઠ પર ઉનકો જયંતી પર શુભકામનાએ દેતા હું. કેન્દ્રીય વિદ્યાલય ઓખા મેં કક્ષા 1 સે લેકર કક્ષા 12મી તક કે કુલ 392 વિદ્યાર્થી હૈ, જિસમે કક્ષા 12મી ઓર કક્ષા 11મી મેં સાયન્સ કે દ્વારા બચ્ચે અપના સાયન્સ કે ક્ષેત્ર મેં વિકાસ કર રહે હૈ. હમારે વિદ્યાલય મેં આજ બડા હી અચ્છા એક એક્ટિવિટી કા ઉદ્ઘાટન હુઆ ઓર ઉસ એક્ટિવિટી મેં લેંગ્વેજ લેગ ભાષા પ્રયોગશાલા જિસમે 30 કમ્પ્યુટર હમારે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન મુખ્યાલય નઈ દિલ્હી દ્વારા 30 કમ્પ્યુટર કેન્દ્રીય વિદ્યાલય ઓખા કો પ્રદાન કિયે ગયે. ઇસ લેંગ્વેજ લેબ કા ઉદ્ઘાટન માનનીય શ્રી આરએમ ભાભોર અસિસ્ટન્ટ કમિશનર રિજનલ ઓફિસ ગાંધીનગર દ્વારા ઇસ લેબ કા ઉદ્ઘાટન કિયા ગયા ઓર યે બડા હી શુભ અવસર થા કે વિદ્યાલય મેં વાર્ષિક નિરીક્ષણ આજ વિદ્યાલય મેં 4 સદસ્યો દ્વારા નિરીક્ષણ કિયા ગયા. ઇસ નિરીક્ષણ દલ મેં માનનીય સહાયક આયુક્ત, 2 પ્રાચાર્ય ઓર 1 મુખ્ય અધ્યાપક હૈ. ઇસ સંદર્ભ મેં કક્ષા 11મી 12મી ઓર 10મી કે શૈક્ષિક વિકાસ કે લીએ માનનીય આયુક્ત સહાયક આયુક્ત દ્વારા બચ્ચો કે શૈક્ષિક વિકાસ કે લીએ અનેક તરીકે બતાએ ગયે તાકી બચ્ચે ઉન સભી તરીકો કો અપના કર અપના શૈક્ષિક વિકાસ કરને મેં સફળ હોં. સેલવાસના નારોલી પ્રાથમિક કેન્દ્ર શાળામાં ડોક્ટર છત્રસિંહ ચૌહાણ દ્વારા તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના લગભગ 1346 બાળકોએ આ તિથિ ભોજનનો લાભ લીધો હતો. આ પ્રસંગે પ્રશાસક પ્રફુલ્લ પટેલ શિક્ષકગણો જોડાયા હતા. મેરા સૌભાગ્ય કે આજ મેં જીસ સ્કૂલ સે પ્રાઇમરી સ્કૂલ મેં પઢા હું ઉસી સ્કૂલ કે બચ્ચે કો આજ પ્રીતિ ભોજન કરને કા મુજે અવસર મિલા હૈ. મેં ભગવાન કા બહોત બહોત શુક્રિયા અદા કરતા હું કે મુજે એ અમૂલ્ય તક મિલી હૈ ઓર એસી તક મિલતી રહે એસા પ્રભુ સે પ્રાર્થના. મુજે દૂસરા યે લગા કે યહાં કે જીતને ભી ટીચર સ્ટાફ હૈ જો ગુરુગણ હૈ ઉસકો મિલકે મુજે બહોત આનંદ ખુશી હો રહી હૈ ઓર ઇતને મતલબ કોઓપરેટિવ હૈ ઓર બચ્ચો કા ઇતના અચ્છે સે ધ્યાન રખતે હૈ. મેં સમજતા હું કે એસે ટીચર સબકે નસીબ મેં નહીં હોતા હૈ. એ સ્કૂલ ઓર એ નરોલી કે હમારે વિદ્યાર્થી બાળકો ભાઈઓ બચ્ચો બચ્ચો બહોત નસીબદાર હૈ ઓર મેં ઉનકો મેરી શુભકામના દેતા હું કે જૈસે હમ ઇસી સ્કૂલ સે પઢ કે ડોક્ટર તક પહોંચે હૈ વૈસે અપના કાર્ય અપના કેરિયર બનાએ. કોઈ એન્જિનિયર બને, કોઈ ડોક્ટર બને, કોઈ કલેક્ટર બને ઓર પૂરે હિન્દુસ્તાન મેં ઇસ સ્કૂલ કા નામ રોશન કરે.
માં આદ્યશક્તિના નવલા નવરાત્રિના પવિત્ર દિવસોમાં રાજકોટની જૈન સંસ્થાઓના પૂર્ણ સહયોગથી જૈનમ નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગાયક કલાકારો અર્વાચીન દાંડિયામાં સંગીતના સુલ દહેરાવશે. આ ઉપરાંત અલગ અલગ એજ કેટેગરી વાઇઝ પ્રિન્સ પ્રિન્સેસ પણ બનાવવા આવશે, જે અંગેની વધુ વિગત આપવા જૈનમ યુનાઇટિંગ કોમ્યુનિટીના જીતુભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી સહિતના વગેરે જેવા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જૈનમ છે ને એક માત્ર નવરાત્રિ નથી, જૈનમ નવરાત્રિના નવ દિવસનું ફંક્શન છે ને એ ગેટ ટુગેધર, ફેમિલિયર અને સામાજિક મેળાવડો પણ છે સાથોસાથ. કેમકે દરેક એજના લોકો, બે વર્ષથી માંડીને 80 યર્સ સુધીના આપણા સમાજના લોકો, જે જેની કંપનીમાં અનુકૂળ હોય, એટલે આ એક એવું પ્લેટફોર્મ છે સરસ કે આજે જોડી અને ગેધરિંગ રહીએ છીએ, સારું રહીએ છીએ. હું તમે આમ મિત્ર છી પણ કદાચ ઘણી એવું મહિના સુધી મળતા ન હોય, પણ એક આ એવું પ્લેટફોર્મ છે જેનાથી આખો પરિવાર એકબીજાની, એકબીજા પરિવાર મિત્રો સર્કલ વધુ નજીક આવે અને 3 વર્ષમાં ફળ સ્વરૂપે ઘણા બધા સારા મિત્રો, ઘણા બધા પરિવારો એકબીજાની નજીક આવ્યા અને સોશિયલી એકબીજાની એટેચ થઈ ગયા, પારિવારિક એટેચ થયા, ધંધાકીય રીતે એટેચ થયા, એકબીજાના સહકારથી બહુ સારું રહ્યું છે. રાજકોટમાં જૈનમ ગ્રુપ દ્વારા જૈન સમાજના લોકો માટે નિઃશુલ્ક દાંડિયા કોચિંગ ક્લાસીસનું દશેક દિવસથી આયોજન કરવામાં આવ્યું છે. આ ક્લાસીસ યાજ્ઞિક રોડ, મક્કમ ચોક અને સ્ટર્લિંગની સામે આ કોચિંગ ધૈર્ય પારેખ અને તેમના ટ્વિટર દ્વારા કરવામાં આવે છે. બહોળા પ્રમાણમાં લોકો આ કોચિંગ ક્લાસનો લાભ લઈ રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી જૈનમ ગ્રુપ ફક્ત જૈનો માટે દાંડિયા રાસનું આયોજન કરે છે. 2 વર્ષની ભવ્ય સફળતા બાદ આ 3જા વર્ષે પણ ભવ્ય આયોજન કરેલું છે. લગભગ 3.5-4 હજાર જૈનો એક સાથે દાંડિયા રાસ લેશે. 3 જગ્યાએ ફ્રી કોચિંગ ક્લાસીસ ચાલે છે, જેમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. છેલ્લા લગભગ 15-20 દિવસ સુધી જે ખેલૈયાઓ ક્યારેય રહીમાં નથી એ લોકો પણ પ્રેક્ટિસ કરી અને પ્રિન્સ પ્રિન્સેસ બને છે. ગયા વર્ષે આ જગ્યાએ ફક્ત 3 પ્રિન્સ પ્રિન્સેસ બનેલ હતા. આવું કુલ રાજકોટમાં 3 જગ્યાએ ફ્રી કોચિંગ ક્લાસીસનું આયોજન કરવામાં આવેલ છે. આ કોચિંગ ક્લાસીસ કેટલા સમયથી સ્ટાર્ટ કરવામાં આવ્યા છે? છેલ્લા 10 દિવસથી ચાલુ થયેલ છે અને હજુ નવરાત્રિના આગળના 1 દિવસ પહેલાં પૂરા થશે. કેટલા લોકોએ અંદાજે આમાં ભાગ લીધો છે ફ્રી કોચિંગ ક્લાસીસમાં? કુલ મળીને 300થી આસપાસ લોકોએ આ લાભ લીધેલ છે. મારું નામ ભાવિન મકવાણા છે. અમે ન્યૂ સૈયરમાંથી ધૈર્ય પારેખ સર છે એના ટ્વિટર છી અને આપણે છેલ્લા 6 વર્ષથી હું શીખડાવું છું દાંડિયા ક્લાસ. ખાસ તો આજે તમને અહીંયા કોચિંગ આપીને કેવું લાગી રહ્યું છે? તમારી પાસે જે લોકો શીખવા આવે છે એમનો રિસ્પોન્સ કેવો છે? અહીંના લોકોનો રિસ્પોન્સ સારો છે અને શીખવાડવામાં પણ મજા આવે છે અને બધા સપોર્ટ પણ કરે છે. અમે અત્યારે બેઝિકથી એડવાન્સ સ્ટેપ્સ બધા શીખીએ છીએ. 4 સ્ટેપ્સ 6 સ્ટેપ્સ એ સ્ટાર્ટ કરીએ છીએ અને પછી 9 સ્ટેપ્સને એમાં વેરિએશન બધું અત્યારે શીખીએ છીએ. અહીંયા તમે આવ્યા કોચિંગ માટે, એની પહેલાં તમે ક્યારેય રમેલા છો દાંડિયા રાસ? ના, એટલે અમે બેઝિક બધું રમતા, 4 સ્ટેપ્સ 6 સ્ટેપ્સ, પણ બધું એડવાન્સને બધું અહીંયા આવી શીખા, લાસ્ટ યર બી શીખા, આ વર્ષે બી શીખા, એના ઉપરથી વધારે શીખીને અમને રમીએ છીએ. ખાસ તો અહીંનું તમને એન્વાયરમેન્ટ કેવું લાગે છે જ્યારે તમે શીખવા માટે આવો છો? બહુ કોઈ પણ જગ્યાએ જવા માટે ત્યાંનું વાતાવરણ વધારે, હા, એટમોસ્ફિયર ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે ક્યાંય પણ શીખવા જાઓ તો એટમોસ્ફિયર, માણસો કેવા છે એના ઉપરથી શીખવાની મજા આવે અને અહીંયા બહુ જ મજા આવે છે શીખવાની. આપણે છે ને, હું તો ન્યુતાલ ગ્રુપ દાંડી એકેડેમીમાંથી છું અને ધૈર્ય પારેખનો એક ટ્વિટર જ છું અને જૈનમ ક્લાસીસનો આપણે અહીંયા ફ્રી બેચ કેમ્પ રાખ્યો છે અને નોરતા સુધી અમે ફ્રીમાં શીખડાવીએ છીએ. અમારી ટોટલ 3 બ્રાન્ચ છે જૈનમની, 3 બ્રાન્ચ અમે રાખેલી છે. એક સ્ટર્લિંગ હોસ્પિટલની સામે જ એક અહીં યાજ્ઞિક રોડ ઉપર છે અને ગોંડલ રોડ ઉપર પણ એક છે. હા, સ્ત્રીને પુરુષ માટે બધા માટે જે જૈનમ ગ્રુપ એક આયોજિત કરે છે, જૈનમ નવરાત્રિ થાય છે અને એમના જ છે ક્લાસીસ આ એ રીતે. અહીંયા આપણે છે 40-50 લોકો અહીંયા છે અને અલગ અલગ એ રીતે બધી બ્રાન્ચમાં ભાગ લે છે બધા. કારગિલ ઓપરેશન વિજય યુદ્ધમાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવનાર સૈનિક અજીતસિંહે ધોરાજીની લહેવા પટેલ શાળાની મુલાકાત લીધી હતી. આ તકે ઉપસ્થિત સમાજના અગ્રણીઓ તથા શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ તેઓનું સન્માન કર્યું હતું. મેં બ્રિગેડિયર અજીતસિંહ, NCC સૌરાષ્ટ્ર કા ગ્રુપ કમાન્ડર હું, રાજકોટ મેં સ્થિત હું. મેરે નીચે 8 NCC કી બટાલિયન્સ હૈ, તકરીબન 20,000 NCC કેડેટ્સ
की ट्रेनिंग के लिए मैं जिम्मेवार हूँ। आज मेरे लिए एक बहुत सौभाग्यशाली दिन है कि मैं धोराजी के अंदर आया हुआ हूँ। पटेल समाज के द्वारा इस महान और बड़े पंडाल के अंदर मेरे लिए इन बच्चों के लिए एक लेक्चर ऑर्गेनाइज किया गया है। मुझे ये जानकर के बहुत खुशी है बताते हुए कि सर्जिकल स्ट्राइक की दूसरी एनिवर्सरी को मनाने के लिए और कल यानी कि 2 अक्टूबर को गांधी जयंती के आने के कारण मैं आज आप लोगों के बीच में यहाँ पर हुआ हूँ पेश। और मैंने अपनी मन की बात, अपनी देशभक्ति की भावना और बच्चों को किस प्रकार से आगे ज़िंदगी में चलना है उस बारे में मैंने इनको बताया है, जिसका मुझे बहुत हर्ष है। मैं मीडिया का और आप सब लोगों का बहुत धन्यवाद देना चाहता हूँ और ऊपर वाले से मैं गुजारिश करता हूँ कि वो हमारे देशवासियों के ऊपर अच्छी नज़र बनाए रखें। धन्यवाद। વિસાવદરના ચાપરડા ગામે આવેલ સુરેવ ધામ આશ્રમ પાસેના 50 ફૂટ ઊંડા ખાડામાં વહેલી સવારે દીપડો ખાબકતા વન વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દીપડાને નવું જીવન આપવામાં આવ્યું હતું। કુવાની કાંઠે બેઠેલ કબૂતરને પકડવાની લાલચમાં દીપડો ઊંડા પાણીમાં પડ્યો હતો। હેલો, મારું નામ પ્રમિલા વરસાની છે। હું અમે દુબઈથી આવીએ છીએ અને આશ્રમમાં અમે રહીએ છીએ અને સેવા આપીએ છીએ આશ્રમમાં। અમે અહીંયા કૂવામાં દીપડો પડી ગયો હતો રાતના, તે જોયો અને આખું ગામ ભેગું થઈ ગયું હતું જોવા માટે, અને જંગલ વિભાગવાળાને અમે બોલાવ્યા અને તેઓ સારી રીતે દીપડાને કાઢીને લઈ ગયા પાછા। ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ ઓછો પડવાના કારણે જગતનો તાત લાચાર બન્યો છે અને દેવાદારી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે। ત્યારે સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના વેજલકા ગામના ખેડૂતે દેવાદારીમાં ડૂબી ગળાટૂપો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું, જેથી પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો હતો। ગયા હતા, હું કામ ગોતવા જાઉં છું અને ઘરના કહી ગયો હતો કે હું કામે જાઉં છું અને કામ કંઈ મળ્યું નહીં, કારણ કે હવારે ગયા હતા અને બીજે દી આ વસ્તુ બની, ખાલી એક દિવસ વચ્ચે ગયો, એક દિવસ એક રાત। એમની પાસે ગામમાં જમીન કેટલી હશે? અને ગામમાં જમીન સાહેબ એમની પાસે ખાલી 1 એકર, 1.5 એકર। 1 એકરમાં કેટલા પરિવારનું ભરણ પોષણ થઈ રહ્યું છે? ભરણ પોષણ એનો 2 છોકરીઓ, 2 છોકરા અને 1 એમના ઘરના, એટલે 5 વ્યક્તિ થઈ ગયા, અને છોકરાને એકના લગ્ન કરેલા 6 વ્યક્તિ થયા। સરકાર તરફથી કંઈ અમને કંઈ સહાય કે એવું કંઈ સરકારના કોઈ મુલાકાત લેવા કોઈ અધિકારી કે પદાધિકારી કોઈ આવેલા ખરા? ના। લીમડી ખાતે ડેપ્યુટી કલેક્ટરની ફરજ બજાવતા વિમલભાઈ પટેલની બદલી થઈ હોવાથી તેઓ માટેના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્ટાફ સહિત લીમડી ગામના વેપારી મિત્રો તથા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર, લીમડીના પૂર્વ ધારાસભ્ય, ગુજરાત રાજ્ય હાથશાળા તથા હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડના ચેરમેન, લીમડી વેપારી એસોસિએશનના પ્રમુખ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ જીવનમાં ખૂબ જ પ્રગતિ કરી આગળ વધે તેવી શુભકામનાઓ સાથે વિદાય આપી હતી। રાજકોટના રાજવી તથા રાજ્યના પૂર્વ નાણામંત્રી મનોહરસિંહ જાડેજાનું અવસાન થતા સમગ્ર રાજવી પરિવારમાં શોકનું મોજું ફળી વળ્યું છે। તેનું ગત તારીખ 1 ઓક્ટોબરના રોજ રણજીત વિલાસ પેલેસ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાદાને શ્રદ્ધાંજલિ અર્પવા મોટી સંખ્યામાં પદાધિકારીઓ, મહાનુભાવો, વેપારી મિત્રો, ધારાસભ્યો સહિતનાઓ હાજર રહ્યા હતા। મનોહરસિંહજી જાડેજા પરમ આદરણીય દાદા એ માત્ર કોંગ્રેસના આગેવાન હતા, ધારાસભ્ય હતા કે નાણામંત્રી હતા એને કારણે નહીં, પરંતુ એક જુજારૂ નેતા હતા, એક દ્રષ્ટિવાન નેતા હતા, ઉત્તમ કક્ષાના ક્રિકેટર અને રમતવીર હતા, સાહિત્યકાર હતા, કવિ હતા અને સંસદીય પ્રણાલીના જ્ઞાતા હતા, ઉત્તમ વહીવટદાર હતા। કદાચ ભાગ્યે જ આટલા ગુણોથી ભરેલો રાજનેતા આ પટલની અંદર દેખાય આવે એવા બહુ જ ઓછા રત્નો ગુજરાત સૌરાષ્ટ્રમાં પેકા છે। દાદા જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી વિધાનસભાની અંદર સંસદીય પ્રણાલીના આજે પણ એક ઓથોરિટી ગણાય એ પ્રકારની અમિટ છાપ આજ દિવસ સુધી એમણે જાળવી રાખી છે। ખાસ કરીને રાજકોટના મોભી અને રાજપરિવારના સર્વે સર્વા જે વડા કહી શકાય એવા દાદા રાજકીય જીવનની અંદર ઘણા વર્ષો લગી લોકોની સેવા કરી છે। 5-5 ટર્મ જે ધારાસભ્ય રહ્યા હોય છેવાડા માનવીને હંમેશા સેવા કરવા માટે તત્પર હોય, જ્યારે એની પાસે કોઈ પણ માણસ કામ લઈને આવે
ત્યારે આવકારાથી માણસનો થાક ઉતરી જતો, સંતોષ વ્યક્ત કરતા એવા દાદાને મારા દિલથી હું શ્રદ્ધાંજલિ આપું છું. પ્રભુને ચરણોમાં પ્રાર્થના કરું છું કે એમના આત્માને ચિર શાંતિ મળે અને આપણા ચરણોમાં સમાવો એ પ્રભુના ચરણોમાં મારી પ્રાર્થના. રાજકોટના રાજવી પ્રતિષ્ઠિત રાજકીય પુરુષ અને એવા સંનિષ્ઠ કાર્યકર, પક્ષમાં હોય, રાજકીય રીતમાં હોય કે પછી એ ગમે તે ક્ષેત્રમાં હોય, એવા જેને હુલામણા નામથી દાદા કહીએ છીએ એવા પૂજ્ય મનોહરસિંહજી જાડેજા સાહેબનું નિધન થયું, એનાથી એક રાજકીય ખોટ તો છે જ, પણ એક જબરજસ્ત રાજવી ખોયાનો અને એક આખો યુગ અસ્ત થયાનો આપણને અહેસાસ થાય. સમાચારના અંતમાં ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં રમાનાર ભારત વેસ્ટ ઇન્ડિઝની ટીમે નેટ પ્રેક્ટિસ કરી, બંને ટીમોએ પ્રથમ વિજેતા બનવાનો વિજય વિશ્વાસ દાખવ્યો. દેશભરમાં ગાંધીજીની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી, ઠેર ઠેર પ્રાર્થના સભા, સફાઈ અભિયાન, બાપુના વિચારોનું વાંચન સહિતના કાર્યક્રમો યોજાયા. સુરતમાં રાજ્યના પ્રથમ ટુ વે પંડિત દીનદયાળ ઉપાધ્યાય કેબલ બ્રિજનું સીએમ રૂપાણીના હસ્તે કરાયું લોકાર્પણ. પાક વીમા સહિતના મુદ્દે વડાલ આસપાસના 9 ગામોના ખેડૂતોના હલ્લા બોલ, ગામની બેંક ઓફ ઇન્ડિયા ખાતે મચાવ્યો હોબાળો. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબતક. નમસ્કાર.